શહેરના લિંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ મકવાણા સત્તાવાર નિવૃત્ત થયા હતા ત્યારે તેમની નિવૃત્તિની ગણતરી મિનિટ પહેલા જ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લિંબાયત વિસ્તારમાં હિન્દુઓના શેર બિરુંદ આપવા નારાબાજી પણ કરાઈ। એટલું જ નહીં, આ પહેલા અધિકારીના સન્માન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં પણ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થતા અનેક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં આમ તો હિન્દુ અને મુસ્લિમ લોકો અહીં રહે છે, જોકે સુરતમાં સૌથી વધુ ગુનાખોરી માટે આ વિસ્તાર જાણીતો છે। અહીં હત્યા કે હત્યાના પ્રયાસની સતત ફરિયાદ નોંધાતી હોય છે। ત્યારે આ વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ મકવાણા આજે સત્તાવાર રીતે આજે સાંજે 6 વાગે નિવૃત્ત થયા હતા। જોકે તેમની નિવૃત્તિની ગણતરીની મિનિટો પહેલા જ એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં અધિકારીનું સ્વાગત કરતા જોવા મળે છે। જોકે આ વિસ્તારમાં લઘુમતી કોમના ગુનેગારો માટે માથાનો દુખાવો બનેલા હોવાથી આ વિસ્તારના લોકોએ તેમને હિન્દુઓના શેર તરીકેનું બિરુદ આપ્યું છે। તેમના સ્વાગત સમયે તેમણે આ હિન્દુઓના શેર તરીકે નારાબાજી કરી વિવાદ તો કર્યો છે, સાથે સાથે કોરોના કાળ દરમિયાન લોકોને એકત્ર થતા લોકો સામે કોરોના ગાઈડલાઈન પ્રમાણે કાર્યવાહી કરનારા અધિકારી કદાચ આ ગાઈડલાઈન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે પોતાના સ્વાગત સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનો જાહેરમાં ભંગ થયો હતો। જો કે વિડીયો વાયરલ થતાની સાથે જ વિવાદ ઉભો થયો હતો, એક તો હિન્દુત્વનો મુદ્દો સાથે કોરોના ગાઈડલાઈનનો ભંગ। આમ પીઆઈ પોતાની નિવૃત્તિની માત્ર 15 મિનિટ પહેલા વિડીયો વાયરલ થતા વિવાદોમાં સપડાયા હતા। ઉલ્લેખનીય છે કે અત્યારે સુરતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ કોરોના ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस न्यूज, सूरत।